सूरत शहर में वरसादी बेटिंग ना कारणे ठेर ठेर पानी भराता नजरे पड़ा था। त्यारे सूरत ना कतारगाम ना जोन विस्तार में तंत्रनी उदासीन वलण ना कारणे प्री मॉन्सून कामगीरीनी पुल खुलवा पामी हती अने सांजे सुधी लोको पानी में दटायेला जोवा मळ्या हता। દર્શક મિત્રો, સુરતમાં સવારથી જ વરસાદની સતત બેટિંગના કારણે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પણ વાત કરીએ કતારગામ ઝોનની તો અહીંના લોકોની હાલત કફોડી છે। હાલ કતારગામ ઝોન વિસ્તારના આપણે ફૂલવાડી ભરી માતા રિવરવ્યૂ સોસાયટી નજીક ઊભા છે। આપ જોઈ શકો છો કે સવારની સાંજ થઈ ગઈ પણ અહીં હજુ પણ જે પાણી ભરાવા છે, જે ખૂબ જ ધીરે ધીરે પાણી ઉતરી રહ્યા છે। અહીં ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઇનના જે કામો છે, પ્રી મોન્સૂન કામગીરી છે, તે કોઈ થઈ નથી। અને અહીંના કારણે સ્થાનિક લોકો છેલ્લા સવારથી જ પરેશાન છે। પાણી ધીરે ધીરે ઉતરી રહ્યું છે, જેની સ્પીડ ઘણી ઓછી છે, જેના કારણે અહીંના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। આપણે અહીંના સ્થાનિક જાગૃત નાગરિકો સાથે વાત કરીશું અને જાણીશું કે અહીં કેવા હાલ છે। જી, આપ શું કહેશો જે રીતે અહીં જે પાણી ભરાયા છે? મારું નામ અયુબ પટેલ છે। આ ફૂલવાડી ભરીમાતા રોડનો રિવરવ્યૂ સોસાયટીનો મક્કા મસ્જિદ પાસેનો ટીપી રસ્તો છે। અહીંયા એક ફૂટથી લઈને 2.5 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને ત્યારે બપોરે 1.5 વાગ્યાથી ભરાયેલા છે। હમણાં સુધી હજુ પાણી ઉતર્યા નથી। આ અમારી કાયમની સમસ્યા છે। જ્યારથી આ મેઇન રોડ પર પંપિંગ સ્ટેશન પાસે કંઈક ખોદકામ કરવામાં આવેલું છે ત્યારથી આ સમસ્યા છે। આજથી 3 વર્ષ અગાઉ પણ જ્યારે પંપિંગ સ્ટેશન પાસે ખોદકામ કરવા ત્યારે પણ આવી સમસ્યા છે। આ પાણી ફક્ત આ રોડ પર જ નહીં પરંતુ આની પાછળ આવેલ સહયોગ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, અટલજીનગર ઝુંપડપટ્ટી, તે પણ રિવરવ્યૂ સોસાયટીના અંદરના રસ્તાઓ પણ ભરાયેલું છે। અયુભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે પ્રી મોન્સૂન કામગીરીની, પાલિકા મોટા પાયે જે વાતો કરે છે, અહીં આ વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી થઈ હતી કે નહીં? પ્રી મોન્સૂન કામગીરીમાં ખાતે ખાલી જાડિયા સફાઈની કામગીરી થયેલી, પરંતુ આ જે મોટી સમસ્યા છે પાણી ભરાવવાની અને પાણી રોકાવવાની, તેના માટે અમે વારંવાર ફરિયાદ કરેલ છે પણ કોઈ નિકાલ આવેલ નથી। ખાસ કરીને અહીં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ છે, સાથે રહેણાંક વિસ્તાર પણ છે, કેટલી તકલીફ પડી રહી છે અને કઈ કઈ તકલીફ પડી રહી છે લોકોને? આજે બપોરથી સતત લોકો હેરાન છે। કોઈ લોકોના ટેમ્પો બંધ થઈ જાય છે, કોઈ લોકોની રિક્ષા બંધ થઈ જાય છે, કોઈ લોકોની ટુ વ્હીલર ગાડીઓ લેવા બંધ થઈ જાય છે। નાના બાળકો આ ગંદા પાણીમાં રમતા આરોગ્ય પણ જોખમાય એમ છે। તેમજ ઇન્ડસ્ટ્રીયલની અંદર જો પાણી વધારે ભરાય તો તે લોકોના ઇન્ડસ્ટ્રીયલના યાનને અને લૂમ્સ મશીનને, ઇલેક્ટ્રિકલ સામાનને પણ ખૂબ જ મોટું નુકસાન થાય એમ છે। ખાસ કરીને આરોગ્યની પણ જે બાબતો ઊભી થાય છે, બાળકો આ ગંદા પાણીમાં રમી રહ્યા છે, સાથે ગટરનું પાણી અને આ વરસાદનું પાણી મિક્સ થઈ રહ્યું છે। તાપી નદી નજીક જ છે અને જે ખાડી અહીંથી પસાર થાય છે, તેનું કામ કઈ રીતે થયું હતું? ખાડીમાં આ વિસ્તારની સ્ટ્રોમ લાઇનને જોડવામાં આવેલ છે, પરંતુ જ્યારથી પંપિંગ સ્ટેશન પાસેના ભાગે કંઈ ખોદાણ કરવામાં આવેલું ત્યારથી તે સ્ટ્રોમ લાઇન કંઈ ડિસ્ટર્બ થયેલ છે અને નજીકમાં આ ખાડી હોવા છતાં પણ અહીંયા પાણી ભરાયેલ છે। ને સ્થાનિક લોકોનું કહેવું એમ છે કે વરસાદ રોકાઈ ગયા પછી પણ કંઈક વરસાદી જાડાઈમાંથી પાણી બેક મારે છે, એટલે પંપિંગનું પાણી કે ખાડીનું પાણી પણ બેક મારતું હોવાનું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે। ચોક્કસપણે આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું। આપણી સાથે બીજા ભાઈ જોડાયા છે, આસિફભાઈ, આપ શું કહેશો આ વિસ્તારની સમસ્યા વિશે? આ વિસ્તારની સમસ્યા બહુ આજે મહિનો જે 2 વાર વરસાદ, જેટલી વાર પણ વરસાદ પડ્યો છે તો આ 5-5 કલાક માટે વરસાદનું પાણી ભરાઈ જાય છે। પાછળ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, લોકોને એટલી તકલીફ થાય છે કે ગાડીઓ લોકોની ડૂબી ગઈ છે। આ વિસ્તારમાં મારું ઘર પણ અહીંયા જ છે, એમાં મારી પણ ગાડી ડૂબી ગઈ છે, મારો એન્જિનના અંદર પાણી ચાલ્યું હોય તો આ કાયમની તકલીફ છે। જે 15-15 દિવસ જો વરસાદ પડી જાય 2 કલાક, એટલે પાણી ભરાઈને બહુ નુકસાન થાય છે। ચોક્કસપણે આવા વિસ્તારોમાં આ પ્રકારની અનેક સમસ્યાઓ રહી છે। ખાસ એક વાત, સુરત શહેરના દરેક ઝોનમાં વરસાદ પડ્યો હતો, દરેક ઝોનમાં પાણી ધીરે ધીરે ઉતરી રહ્યા છે, પણ કતારગામ ઝોનમાં આ હાલત છે। કતારગામ ઝોનમાં બીજા કયા વિસ્તારો છે જ્યાં પાણી ભરાય છે? કતારગામ ઝોનમાં નાસિરનગર ઝુંપડપટ્ટી કે જે જિલ્લાની બ્રિટી પાસે આવેલ છે, ત્યાં નાસિર બાવાની દરગાહ પાસે પણ કાયમી પાણી ભરવાની સમસ્યા છે। અને આજે આ ફૂલવાડી ભરીમાતા મેઇન રોડ પર મદીના મસ્જિદ પાસે, ફૂલવાડી ભરીમાતા મેઇન રોડ પર આવેલ ફૂલવાડી વસાહતમાં સુલેમાની મસ્જિદ પાસે, જૈનુલ આબેદીન મસ્જિદ પાસે, તેમજ અટલજીનગર અને સહયોગ ઇન્ડસ્ટ્રીઝ અને રહેમતનગર જેવા વિસ્તારોમાં પાણી 1-1 ફૂટ જેટલા ભરવાની સમસ્યા થયેલી છે। તો ચોક્કસપણે વિસ્તારોથી ઘેરાયેલી અહીં સમસ્યાઓથી ઘેરાયેલો આ વિસ્તાર છે કતારગામ ઝોન। અનેકવાર અહીં ફરિયાદો થઈ છે પણ ફરિયાદનો યોગ્ય નિકાલ નથી થતો,
કાર્યપાલક ઇજનેરો શું કરે છે, ચીફ ઇજનેરો શું કરે છે, તે સવાલો ઉભા થાય છે કતારગામ ઝોનમાં. કારણ કે આ પ્રકારે સવારની સાંજ થઈ જાય, દરેક જો અન્ય ઝોનમાં પાણી ઉતરી જાય, પણ અહીં આપ જોઈ શકો છો હજુ પણ કમર જેટલા પાણી નાકા સુધી દેખાય છે. જ્યાં ઉદ્યોગો અને રહેણાંક વિસ્તાર બંને આવેલા હોય ત્યારે આ તકલીફ વારંવારની છે. આ સાંજના 6:30 વાગે આપ જોઈ શકો છો આ પ્રકારની પરિસ્થિતિ છે. સવારના 6 વાગ્યાથી આખી રાત વરસાદ અને સવારે વરસાદ. આ વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિ પર હાલ તંત્ર પર જે છે સવાલો ઊભા થઈ રહ્યા છે. કતારગામ ઝોનની પ્રી મોન્સૂન કામગીરી સાથે તાપી શુદ્ધિકરણ અને જે ખાડીનું ડાયવર્ઝનની વાત છે તેના પર પણ અહીં મેયર સહિત દરેક પદાધિકારીઓએ વિઝિટ લેવી જોઈએ અને અહીંની સમસ્યાનો યોગ્ય નિકાલ કરવાની જરૂર છે. કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર શેખ, સુરત. ભાજપના ગુજરાત એકમના નવા સંગઠનના મહાસચિવના રત્નકાર દ્વારા ગાંધી ટોપીને લઈને જે ટ્વીટ કરવામાં આવી હતી તેનો વિવાદ વખરતા આખરે તે ટ્વીટ પણ તેમણે ડિલીટ કરી દીધું છે, જેને લઈને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપના સરકાર ઉપર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું કે ભાજપ ગુજરાતમાં એવા લોકોને જવાબદારી સોંપે છે જે ગુજરાતની અસ્મિતાથી પણ અજાણ છે. ગુજરાતમાં 80% લોકો પહેલા ગાંધી ટોપી પહેરતા હતા અને દેશની આઝાદીની લડતમાં